ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થનું રસોડુંના બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત જલ સેવા શરૂ કરવામાં આવશે ઉનાળાની ઋતુમાં દર વર્ષે ગરમીનો પારો વધતો જાય છે આકરી ગરમીથી બચવા દરેક જીવ સતત પાણી અને છાયડો શોધે છે માણસના આધારે જીવતા પશુ પંખીઓ માટે જીવદયા પ્રેમીઓ પીવાનું પાણી સતત પહોંચાડતા રહેશે ત્યારે આકરી ગરમીમાં તરસ્યા માણસને પાણી પીવા લોકો માટલા કોઠિયો પરબ ઠંડા પાણીના કુલર પણ મૂકે છે કેટલાક સ્થળોએ ગરમીથી ત્રસ્ત લોકો માટે સેવાભાવી લોકો મફત સરબત અને છાશ પણ આપે છે ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી તારીખ બે ચાર બે હજાર ત્રેવીસના રોજ ગોત્રી જીએમઇઆરએસ હોસ્ટેલ સામે રાજમાર્ગ પર નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે ઇન્દ્રપ્રસ્થનું રસોડું પાર્શ્વજલ સેવાનો પ્રારંભ કરવામાં આવનાર છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા માત્ર સાંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખડાયતા વણિક ટ્રસ્ટ વડોદરા અને દાતાશ્રીઓના સહયોગથી છેલ્લા બાર માસથી ભૂક્યાને ભોજન પૂરું પાડવાનો સંકલ્પ સાથે છસો ઉપરાંત લોકોને સાત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે આ સેવા કોઈપણ સરકારી સહાય કે સીએસઆર ફંડ વગર ઈશ્વર કૃપા અને શુભેચ્છકોના આશીર્વાદથી અવિરત ચાલી રહી છે